तो सटलाणा खाते जीवनधारा त्रण रस्ता पास एक व्यक्ति पोतानी मालिकीनी जमीन में ग्राम पंचायत ने परमिशन वगर बांधकाम करी सरत भंग करेल छे। आ बाबते मामलतदार सटलाणा ने पूछता जणाव्युं हतुं के अमे एक अरजदार ने अरजी करता दबाण करनार व्यक्ति ने नोटिस आपी रूबरू बोलावता एने हुकम रजू करेल न हता तेमज बांधकाम करवा कोई जातनी परमिशन पण लीधेल न हती। આપણે જે સામે દુકાનો બનાવી એમાં મામલતદારશ્રી અને વહીવટદારશ્રીનું એવું કહેવું થયું કે ભાઈ કોઈ અમારી જોડે પરમિશન લીધી નથી અને એમના શરત ભંગની જે કાર્યવાહી કરેલી છે તો એને શું કહેવું, આપને શું, આપ માલિક છો તો ગ્રામ પંચાયત જે વિસ્તારમાં આવતી હોય પ્રોપર્ટી એની બધકામ પરવાનગી આપવા માટેની એક જોગવાઈ ગ્રામ પંચાયત લેવલે છે, બરાબર? અમારા ધોરણે આવી કોઈ હકીકત ધોરણે આવી નહીં, અમે આવી કોઈ મારા સમયગાળામાં અમે આવી કોઈ પરવાનગી ઇસ્યુ કરી નહીં. સારું, હવે આ પાર્ટી તમારી પાસે કોઈ બોટકમની પરમિશન લેવા આવેલી? ના, આપણા જોડે કંઈ આવે. તમે કોઈ પરમિશન આપી છે? ના, આપણા સમયગાળામાં કોઈ પરમિશન, મારા સમયગાળામાં, વગરદાના સમયગાળામાં મેં કોઈ પરમિશન આવી આપી નહીં. આવી રીતે કોઈ બોટકમ થઈ ગયું હોય તો એના તમે કઈ રીતનું બોટકમ ગણો છો? આવી રીતે બોટકમ માટે એના પૂરતા હુકમ હોય અથવા તો જે તે સંબંધિત ખાતામાંથી એમની મંજૂરી મેળવેલી હોય એના શરતોના વિરુદ્ધનું હોય તો એ તમામ કાર્યવાહી શરત ભંગ હેઠળની મામલતદાર કક્ષાએ કરવાની થતી હોય છે. ગ્રામ પંચાયત કક્ષાએ તો અમારે પરવાનગી આપવાની થતી હોય, પરવાનગી ના અનુરૂપ એને પાર્ટીનું બોટકામ કરવાનું થતું હોય છે. પરવાનગી નથી તમે આપી, પાર્ટી લેવા નથી આવી અને એને બોટકામ કરી દીધું, બોટકામ કરી નાખેલું છે તો એ જવાબદારી મંજૂર કરનાર અધિકારી, સક્ષમ અધિકારી જે તે વિભાગના ખરા, ટોટલ હાયરું બધું કામ હાલે ટોટલ એનની પ્રોસેસ ઓનલાઈન છે, બરોબર? અને એના બધા જ અધિકારો કલેક્ટર શ્રી સાહેબને પહોંચે છે, બરોબર? અને અમારે સ્થાનિક ગ્રામ પંચાયત લેવાલે ખાલી પરમિશન આપવા માટેની જોગવાઈ છે અને એ અમે કોઈ પરમિશન આપી દીધી નહીં.